વડોદરા શહેરના વાસણા સ્મશાનની ગેસ ચિતાનો ધુમાડો આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પ્રસરતા સ્થાનિક રહીશો વિફર્યા હતા અને સ્મશાન ગૃહ ખાતે ધરણા કરી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો। વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેની સામે ધીરે ધીરે વધારો થતા મૃતકોના મૃતદેહોની અંતિમ ક્રિયા માટે લાઈનો લાગતી હતી અને મૃત્યુ આંકમાં પણ વધુ સમય લાગતા તંત્ર દ્વારા આ સમસ્યાને લઈને શહેરના વધુ 3 સ્મશાન ગૃહોમાં અંતિમ ક્રિયા કરાવવાનો નિર્ણય લીધો હતો, જે પૈકી આ વાસણા રોડ પરના આ સ્મશાન ગૃહનો સમાવેશ થયો છે। આ સ્મશાન ગૃહમાં આવેલ ગેસ ચિતા અને ચીમની બિસ્માર હાલતમાં હોવાથી અંતિમ ક્રિયા દરમિયાન ગેસ ચિતામાંથી ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાયા ન હતા, જેથી થોડા દિવસ બાદ સ્થાનિક રહીશોએ કોરોનાના ભોગ બનનારની અંતિમ ક્રિયાનો નહીં પરંતુ બિસ્માર હાલતમાં રહેલ ગેસ ચિતાની મરામતની માંગને લઈને વિરોધ હતો। જ્યારે ગતરોજ રાત્રિના સમયે અંતિમ ક્રિયા માટે આવેલ કોરોનાના ભોગ બનનારના મૃતદેહની અંતિમ ક્રિયાનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યાં આ મામલે સ્થાનિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ મૃતદેહનો નિકાલ બહુચરાજી સ્મશાન ગૃહ ખાતે કરવો પડ્યો હતો। બાદમાં આજે સતત બીજા દિવસે પણ સ્થાનિક રહીશોનો વિરોધ જારી રહ્યો હતો, જ્યાં સ્મશાન ગૃહની બહાર ધરણા યોજી પોતાનો વિરોધ પ્રગટ કરી સ્મશાન ગૃહની મરામત કરાવવા માંગ કરી હતી। ગઈકાલે રાતે ગઈકાલે રાતે 4 દિવસથી વિનોદ રાવ અને દિવેશ પટેલ જે આરોગ્ય અધિકારી એમની જે અમારી ડિસ્કસ ચાલતી હતી, કોઈ પણ એક પણ કોરોનાની બોડી વાસના સ્મશાનમાં લાવવામાં નહીં આવે, એનું કારણ એક જ હતું કે અમારા ડેડ બોડીનો વિરોધ નહોતો, સમગ્ર વિસ્તારનો ડેડ બોડીનો વિરોધ નથી, કેમ કે માનવતાની દ્રષ્ટિ એ બી અમારા છે। અમારો વિરોધ માત્ર એક જ હતું કે ગેસ ચિતા બંધ હાલતમાં છે, સડેલી ચાકી, એમાં કોઈ પણ જાતનું ગેસ ચિતા નાખવામાં આવે તો ચારે બાજુ ધુમાડા ઘરમાં જાય છે લોકોના, જે ચિતાની ઉપર જે ચીમની જેની ઉપર સહેજ પણ ધુમાડો જતો નથી, એટલે અમારે એવું હતું કે હવે માનવ સર્જિત જ છે કોરોના વાયરસ। પશ્ચિમ ઝોનમાં એક પણ કેસ નહોતો, જ્યારથી એ વાસના સ્મશાનને 32 સ્મશાન લીધું એના પછી પશ્ચિમ ઝોનના એટલા બધા કોરોનાના કેસ આવવાનું ચાલુ થઈ ગયું। અમારે એક જ છે, જ્યારે પહેલાં ગેસ ચિતા નવી બનાવો, એના પછી જે બી ડેડ બોડી આવે નિકાલ થાય તો અમારે કોઈ વાંધો નહીં। ગઈકાલે એનું કારણ છે કે બપોરે લોકો કોઈને પીધા વગર ડેડ બોડી સળગાવી હતા, સમગ્ર વિસ્તારમાં લોકોના ઘરે ઘરે સોસાયટીમાં ગંધ એટલી બધી ગંધ મારતી હતી કે લોકો ખાવાનું બી છોડીને બધા બહાર આવી ગયા, પછી એના પછી રાતે બીજી 8-10 બોડી લઈને આ લોકો પોલીસની બંદોબસ્ત સાથે લઈને આવ્યા હતા, એટલે હજારોની સંખ્યામાં જે મહિલાઓ વિરોધ કરે એક પણ ડેડ બોડીને અંદર જવા નહીં દીધી। અમારે વિરોધ એ રીતના છે કે અહીંયા ગાડી કોવિડ-19ની બોડીઝ ના આવવી જોઈએ, આનાથી અમને પ્રોબ્લેમ થઈ રહી છે, અમારી આજુબાજુમાં 3-4 હજાર માણસો રહી રહ્યા છે, આનો ધુમાડો અમને લાગે છે અને એનાથી અમને બી બીમારી થઈ શકે છે, જો આ ટચોટચની બીમારી હોય, જો તમે એકબીજાને અડકો તો બી બીમારી થતી હોય તો આ તો કોવિડ-19ના બોડીઝ આવે છે, જો એનો ધુમાડો લાગશે અમને તો અમને અવશ્ય બીમારી થવાની જ છે, કાયદેસર બીમારી થવાની છે અમને, અને અમારી કોઈ એવી માંગ નથી કે તમે ચીમની ઊંચી કરાવો, અમારી માંગ એ છે કે અહીંયા ગાડી બોડી આવી જ ના જોઈએ, અમારી માંગ એ તરીકાની છે જ નહીં કે તમે ચીમની ઊંચી કરાવો કે સ્મશાનને રિપેર કરાવો, એ અમારી માંગો નથી, અમારી માંગો કાયદેસર એ છે કે અહીંયા ગાડી કોવિડ-19ની બોડી આવી જ ના જોઈએ, જો બહારના દેશોવાળા ઘણી દૂર બહાર એની કબરો ખોદાવતા હોય કે ગમે તે જે બી કંઈ કહેલું નિવારણ કરતા હોય બરાબર છે, તો તમે પબ્લિકની વચ્ચે કેવી રીતે આ બોડી લઈને સરગાઈ શકો છો? ગઈકાલે એ લોકો બપોરમાં એક બોડી સળગાવીને ગતારે, અમને કોઈ આઈડિયા નહોતું કે એ લોકો આવીને ગતા રહ્યા છે, જ્યારે એ લોકોએ બહાર ગાડી ધોઈ ત્યારે અમને ખબર પડી કે આ કોવિડ-19નું બોડી હતું, અને ત્યાર પછી એ લોકો રાત્રે 7:30 વાગે તકરીબન બોડી લઈને આવ્યા, ત્યારે અમને ખબર પડી ત્યારે અમે પાછો વિરોધ કર્યો અને અમે બોડી પાછી રિટર્ન એ લોકોને મોકલાય, અને એ બોડીની પાછળ એ લોકો તકરીબન 7 બોડીઝ લાવવાના હતા, હવે તમે જ વિચાર કરજો 7-7 બોડી એક સાથે સળગતી હોય તો એનો ધુમાડો ક્યાં જઈ શકે છે, અને અમારે મેઇન પ્રોબ્લેમ કોઈ ચીમનીની નથી, ચીમની જશે ઉપર જશે એ કોઈ ધુમાડો ઉપર નથી જતો રહેવાનો, કાયદેસર તમે વૈજ્ઞાનિક તરીકાથી દેખો છો તો બી કોઈ ધુમાડો ઉપર જતો જ નથી, એ નીચે આવવાનો છે કાયદેસર, કોઈ બી જીવાણુઓ તરીકે બી નીચે આવવાનો છે, અને અમારે 1/2 સળગે છે 1/2 રહી જાય છે, કોઈ જોવા ઊભું નહીં રહેતું, જે તમે કાયદેસર અહીંયા ગાડી જેને પરવાનગી આપી જે અહીંયા ગાડી સ્મશાન સાચવે છે, તમે પૈસા ખવડાવીને ધંધા કરો છો, કાયદેસર નહીં ચાલે, અમે એની આગળ વિરોધ કરીશું, અને કાયદેસર બીજી એક વાત છે કે અત્યાર સુધી 3 મહિનાથી અમને કોઈ સુવિધા નથી મળી, બીજી એક વાત છે કે તમે અહીંયા ગાડી પબ્લિક આટલું બધું વધી રહ્યું છે, બહારનું આવીને રહી રહ્યું છે બરાબર છે, તો પછી એ લોકોને વિચાર કરવો જોઈએ કે આપણે આવી મુશ્કેલીથી લડવા માટે જગ્યા કાયદેસર આપણે આપણા શહેરમાં કે આપણા એમાં દેશમાં રાખવી જોઈએ, જો આ લોકો કન્સ્ટ્રક્શનમાં આટલું બધું કામ ના કરાવતા હોય
તો અમારી માટે જગ્યા કાયદેસર બચે અને અમારી માટે જગ્યા નથી બચી ત્યારે તમારી તમે અહીંયા ગાડી બોડી સળગાવી રહ્યા છો. બહારના દેશના લોકો કોઈને વસવા નથી દેતા, એ લોકો પાસે અત્યારે પ્રોપર હર મુશ્કેલીથી લડવા માટે એ લોકો પાસે જગ્યા છે, અમારી પાસે કોઈ જગ્યા નથી બચી આપણા ભારત દેશ માટે. એટલે પબ્લિકની વચ્ચે તમે બોડી સળગાવી દો છો. તમે કન્સ્ટ્રક્શન વાળા તો કમા છો પણ એમાં અમોને શું ફાયદો છે? પૈસા વાળા પાસે બધું જ છે, અમારી પાસે શું છે? અમારી પાસે ખાવા માટે પૈસા હરખા નહીં અને લોકો માટે ચચ્ચાર ઘરો છે. તમે ચચ્ચાર ઘરોનું કરો છો શું? જો અમારી માટે એક બિનપરવાનગી મકાનમાં અમે રહી રહ્યા છે એ બી તમે ઉપલબ્ધ નહીં કરાવતા અને એની પાછળ બી તમે આપો છો તો 10 લાખ 15 લાખ એ અમે કંઈથી લાવીશું અમે પૈસા? તમે વિચાર કરો, કન્સ્ટ્રક્શનનું તમે કામ કરવા માટે પરવાનગી આપી શકો છો તો અમારી સેફ્ટી માટે તમે કોઈ પરવાનગી ઊભી નથી કરી શકતા, તમે કંઈ કહી નથી શકતા આગળ તરીકે.